મૂળ મધ્યપ્રદેશના જબલપુરના ગાળાઘાટ તાબેના હરકુવા ગામનો વતની અને હાલ નાનામોવા રોડ પર સત્યમ પાર્ટી પ્લોટ વેરવી સ્પામાં હાઉસકીપિંગની નોકરી કરી ત્યાં જ રહેતા મહેશ મલ્હારભાઈ પટેલને મંગળવારે સાંજે તે સ્પામાં હતો ત્યારે અગાઉ તેની સાથે ઓરિસ્સામાં કામ કરતા વિજય તથા તેની સાથેના હિરેન ઉદય રાયચુરા અને જસ્મિત ટાંકે આવી છરીથી હુમલો કરી ઢીકા પાટુનો માર મારી ખેંચીને અપહરણ કરી એક્ટિવામાં બેસાડી મૌડી ચોકડી પાસે એક કારના શોરૂમ પાસે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પણ માર મારી 2 કલાક સુધી ગોંધી રાખ્યો. બાદમાં જંગલ જેવા વિસ્તારમાં લઈ જઈ મારી નાખવાની ધમકી આપી ફરીથી મારકૂટ કરવામાં આવી હતી. ત્યાંથી ગોંડલ રોડ ચોકડીએ લાવી 8500ના 2 મોબાઈલ ફોન લઈ લીધા હતા અને 1 રિક્ષામાં બેસાડી દીધો હતો. મહેશે બાદમાં તેના શેઠ હરેશભાઈને ફોન કરીને જાણ કરતા તે ત્યાં આવીને સારવાર અપાવીને તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. તાલુકા પીઆઈ પીએસઆઈ સહિતના સ્ટાફે અપહરણ લૂંટનો ગુન્હો નોંધી રાતોરાત આ 4 આરોપીને સકંજામાં લીધા હતા. અહેવાલ લલિત વ્યાસ. ગઈકાલે રાજકોટ મોટામોવા રોડ ઉપર સત્યમ પાર્ટી પ્લોટની સામે વેરવી સ્પા આવેલ છે. આ સ્પામાં કામ કરતા મહેશભાઈ મલ્હારભાઈ પટેલ છે, જેઓનું ગઈકાલે વિજયભાઈ ઉદયભાઈ તથા બીજા 2 માણસો આ મહેશભાઈનું છરી બતાવી અપહરણ કરીને ગોંડલ ચોકડી બાજુ લઈ ગયા. ત્યાં જઈને આ બીજા એના 2 સાગરીત ભેગા થઈ ટોટલ 4 માણસો ભેગા મળી ફરિયાદીને કડધા પાટનો માર મારેલો અને તેના 2 મોબાઈલ લૂંટી લીધા. બાદમાં તેને ગોંડલ ચોકડીએ મૂકીને ભાગી ગયેલ છે આ લોકો. જે મુજબની રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 365, 394, 323 મુજબ ફરિયાદ દાખલ થયેલ છે. અપહરણના કારણમાં એવું જણાઈ આવેલ છે હાલની તપાસમાં કે અગાઉ ઓરિસ્સા ખાતે આ ફરિયાદી મહેશભાઈ તથા આરોપી વિજયભાઈ સાથે કામ કરતા હતા, તો ત્યાં આગળ વિજયભાઈની ફરિયાદી છે મહેશભાઈને, એમને પોતાના કપડાં ધોવા બાબતે માથાકૂટ થયેલ અને એ અનુસંધાને અહીંયા રાજકોટમાં એનો ખાર રાખી ફરીથી આ લોકો ભેગા થતા અપહરણ કરેલું જણાઈ આવ્યું.